I hope you all fine. Okay? આજે આપણે આગળની બેઠકમાં ફરીથી પાછા ગુણધર્મનો ઉપયોગ કરીને જ સાદુરૂપ આપવાનું છે. હવે તમે રકમ જુઓ તો રકમ ચેન્જ થઈ ગઈ. મિત્રો, હવે એક વાત પહેલા હું તમને કહી દઉં છું કે આ દાખલા ચોપડી ટેક્સ્ટ બુકની અંદર નથી, પણ પ્રેક્ટિસ બુકમાં આપેલા છે અને એક્ઝામમાં પણ પૂછાય છે. ચોપડીમાં નથી છતાં પણ, તો આના પર પણ ધ્યાન રાખજો. ટેક્સ્ટ બુકની અંદર નથી, પ્રેક્ટિસ બુકમાં છે. ચાલો રકમ પહેલા વાંચું છું. એકદમ સહેલા છે. 2 ના છેદમાં 5 પ્લસ 4 ના છેદમાં 5 પ્લસ 3 ના છેદમાં 5 પ્લસ 3 ના છેદમાં 7 પ્લસ 6 ના છેદમાં 5 પ્લસ 2 ના છેદમાં 7. આમાં પણ મારે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો તમે જુઓ, હવે આમાં કઈ રીતે ગુણધર્મનો ઉપયોગ કરીશું વિચારો. જુઓ, આ છેદમાં 5 છે, આના છેદમાં 5 છે. એનો અર્થ એમ થાય કે આ 1 2 3 આ 3 પદને હું સાથે લખું, એટલે મેં ક્રમ બદલા કહેવાય. પછી આના છેદમાં 7 છે, આના છેદમાં 7 છે. એનો અર્થ એમ થાય કે આ 3 પદ હું સાથે લખું, તો એના પણ મેં ક્રમ બદલ્યા કહેવાય. તો મેં સૌ પ્રથમ કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો કહેવાય? ક્રમ. હવે હું ક્રમ બદલીને બધા છેદવાળા એક સાથે લખી દઉં, એક સરખા છેદવાળા સાથે. તો જુઓ, 2 ના છેદમાં 5 પ્લસ 3 ના છેદમાં 5 પ્લસ 6 ના છેદમાં 5. સમજ પડી? આ 3 મેં શું કર્યું? ક્રમ બદલ્યા. પછી પ્લસ 4 ના છેદમાં 7 પ્લસ 3 ના છેદમાં 7 પ્લસ 2 ના છેદમાં 7. બોલો, બધાના ક્રમ ચેન્જ થઈ ગયા. બરાબર, બીજા સ્થાન પર 4 ના છેદમાં 7 હતા, એના બદલે 3 ના છેદમાં 5 આવી ગયા. અહીંયા 6 ના છેદમાં 5 આવી ગયા. 3 ના છેદમાં 5 ની જગ્યા પર જુઓ, બધામાં એવું જ થયું છે. તો આ જે ગુણધર્મ લાગુ પડ્યો, એ કયો ગુણધર્મ લાગુ પડ્યો? ક્રમનો. બોલો, હવે છેદ સરખા છે. સરખા છેદ એકવાર લખીને ઉપર શું કરીએ? સરવાળો. તો લખાશે 2 પ્લસ 3 પ્લસ 6 ના છેદમાં 5. બોલો, છેદ કેટલી વાર લખી દીધા? એકવાર. છેદ કેટલી વાર લખી દીધો? એકવાર. પ્લસ 4 પ્લસ 3 પ્લસ 2 ના છેદમાં 7. પડી સમજ? ચાલ, છે ને સહેલા. 6 ને 3 9, 9 ને 2 11, 11 ના છેદમાં 5. 4 ને 3 7, 7 ને 2 9, 9 ના છેદમાં 7. હવે પાછો શું કરવાનો? ચોકડી ગુણાકાર. શું કરવાનો? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર ન કરવો હોય તો લસાઅ વાળી રીત જોઈએ આપણે. 7 અને 5, 7 અને 5 નો લસાઅ કેટલો થાય? 35. કેટલો થાય? 35. તો બોલો, અહીંયા 5 છે, 35 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 7 વડે. 7 5 35. અહીંયા 7 છે, તો અહીંયા કેટલા વડે ગુણો? 5 વડે. તમે ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે. ચલો, 7 ને હવે ઉપર ગુણી નાખીશ, આ 5 ને ઉપર ગુણી નાખીશ. તો બોલો, 11 7 77, 11 7 77. પછી પ્લસ છે તો પ્લસ. સમજ પડે છે ને? પ્લસ છે તો પ્લસ. 9 5 45, 9 5 45. અને છેદમાં 7 ગુણ્યા 5 એટલે કેટલા છે? લસાઅ કેટલો છે આપણો? 35. લસાઅ કેટલો છે? 35. ચાલો, 77 પ્લસ 45, 7 ને 5 12 નો 2 વધી 1, 8 ને 4 12, કેટલા આવ્યા? 122. કેટલા આવ્યા? 122. 122 ના છેદમાં 35. તો આપણો આન્સર કેટલો આવી ગયો? 122 ના છેદમાં 35. જુઓ મિત્રો, એકદમ સહેલા દાખલા છે. આગળ જોયા એના કરતા પણ પહેલા સરખા છેદવાળા એક સાથે લખી દેવાના, સરવાળો બાદ બાકી જે હોય એ પ્રમાણે આગળ વધવાનું, અને છેલ્લે લસાઅ અથવા ચોકડી ગુણાકાર. જો બે પદ હોય તો જ ચોકડી ગુણાકાર શક્ય છે, પણ જો અહીંયા બીજું એક પદ હોય આમ તો ચોકડી ગુણાકાર શક્ય નથી. બરાબર, એટલે મેં તમને અહીંયા લસાઅ લેવડાવ્યો. આમાં શક્ય છે કેમ કે બે પદ છે, પણ છતાં પણ મેં અહીંયા લસાઅ તમને બતાવ્યો છે કે જેથી કરીને તમને પણ ખબર પડે કે લસાઅ પણ લઈ શકાય. ચાલો, તો આવું એક બીજું ઉદાહરણ આપણે જોઈશું. સમજો, બીજી એક રકમ હું અહીંયા લખું છું.
6/7 +3/4 +2/9 -5/7 +7/4 +1/9 ઓકે ચાલો આપણા પહેલા પહેલું સ્ટેપ આપણે શું કરશું સરખા છેદ વાળા પદ શોધો કયા છે સરખા પદ વાળા છે 7 7 4 4 બોલો અહીંયા 3 જૂથ બનશે બરાબર ને ચાલો લખીએ લખાવો શું લખીશ 6/7 પછી -5/7 બોલો માઇનસ કેમ આવ્યા આનું ચિહ્ન માઇનસ કહેવાય આનું પ્લસ કહેવાય આનું પ્લસ કહેવાય આ પણ પ્લસ અને આ પણ પ્લસ ચલો પ્લસ 3/4 +7/4 +2/9 +1/9 ચલો ફરીથી છેદ કેવા આવી ગયા સરખા આનો છેદ 7 આનો છેદ 4 આનો છેદ 9 છેદ એકવાર લખીને શું કરશું ઉપરની સંખ્યા ઉપર ચાલો એટલે શું લખાશે એકવાર 7 પછી 4 પછી 9 ઓકે હવે 6-5 પડી ખબર 3+7 2+1 ચાલો આગળ સાદરૂપ આપો 6-5 જાય તો 1/7 +10/4 +3/9 3+7 10 2+1 3 9 હવે શું કરશું બોલો હવે જે કેન્સલ થતા હોય ઉપર નીચે કેન્સલ કરીએ પહેલા બોલો કોને કોને કેન્સલ કરીશું આપણે અહીંયા 2 2 4 2 5 10 બોલો 2 2 ગયા 3 4 9 3 3 ગયા હવે જે પદ બાકી રહી ગયા એને એકવાર લખી દઈએ બોલો 1/7 +5/2 +1/3 બોલો હવે 7 2 અને 3 7 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો ગુણાકાર કરીને લસાઅ મેળવી શકાય તો 7 2 14 14 42 બોલો 7 2 અને 3 નો લસાઅ કેટલો આવશે 42 કેટલો આવશે લસાઅ 42 તો હવે નીચે 42 લાવવાના તો 7 ને કેટલા વડે ગુણું 6 વડે તો 42 2 ને કેટલા વડે ગુણું 21 વડે 21 2 42 3 ને કેટલા વડે ગુણું 14 4 42 ચાલો આ બધી સંખ્યાને હું શું કરી નાખું ઉપર ગુણી નાખું બરાબર 6 1 6 21 5 105 14 1 14 બોલો 14 ને 6 20 14 ને 6 20 20 અને 105 એટલે કેટલા 125 છેદમાં 42 ભાગાકાર તો થશે નહીં તો આપણો આન્સર આ જ કહેવાશે 125 ના છેદમાં 42 ફરીથી એક વખત શું કર્યું આપણે છેદ છેદ સરખા હોય એવું ગ્રુપ બનાવી લીધું એવા એવી બે સંખ્યા સાથે લખી દીધી છેદ સરખા એકવાર છેદ સરખા એકવાર છેદ સરખા એકવાર 6-5 3+7 2+1 પછી શું કર્યું 1/7 10/4 3/9 કેન્સલ થતા હોય ઉપર નીચે તો કેન્સલ કરવાના ન થતા હોય તો એમના એમ રાખવાના કેન્સલ થાય છે પછી લસા 7 2 અને 3 નો લસા 42 7 6 42 21 2 42 14 4 42 સાદરૂપ આપો 125 ના છેદમાં 42 તો મિત્રો આ હતી આપણી યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને સાદરૂપ આપવા માટેની છેલ્લી મેથડ ઓકે કઈ મેથડ હતી આ છેલ્લી મેથડ બરાબર ચલો તો આશા રાખું છું કે તમને આમાં સમજ પડી જશે થેન્ક યુ મિત્રો